નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 ધોરણ 10 એનો અભ્યાસ કરીશું. પ્રકરણનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. આમાં આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓ જુદી જુદી રીતે થતી હોય છે. આપણે રોજબરોજ આપણા જીવનમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ આપણે જોઈએ છીએ. એનું ઉદાહરણ છે, દાખલા તરીકે ઉનાળામાં જે દૂધ છે એ બગડી જાય છે, પણ શિયાળામાં જે દૂધ છે બગડવાની પ્રક્રિયા ધીમી છે અને ઉનાળામાં જે દૂધ બગડવાની પ્રક્રિયા જે છે ઝડપી છે. આનું કારણ એ છે કે ઉનાળામાં તાપમાન વધારે હોય છે અને દૂધ બગડવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઝડપી બને છે, તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધવાને કારણે દૂધ બગડી જાય છે. બીજી વસ્તુ જે છે, તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે લોખંડ જે છે જ્યારે હવામાં ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે લોખંડ જે છે હવામાં સાથે પ્રક્રિયા કરે છે. હવા જે છે ભેજવાળી હોય છે, તે ઓક્સિજન ધરાવે છે અને આ રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે લોખંડ જે છે કટાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે. લોખંડ કટાય છે એટલે એમાંથી કાટ બને છે. આ કાટનું સૂત્ર છે Fe3O4, એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષ જે છે, દ્રાક્ષનું આથવણ થાય, એ આથવણ દ્વારા દારૂ બનાવવામાં આવે છે. આ જે દારૂ બનાવવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, તેમાં બેક્ટેરિયા જે છે તેનું અજારક શ્વસનના કારણે આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. તો આ જે આલ્કોહોલ બનવાની પ્રક્રિયા છે એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. એટલે કે દ્રાક્ષનું આથવણ થવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. આપણે રોટલી બનાવીએ, શાક બનાવીએ, દાળ બનાવીએ, ભાત બનાવીએ, તેમાં પણ તાપમાન જરૂરી છે, સમય જરૂરી છે, જુદા જુદા અનાજ અને કઠોળ છે એ રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો ખોરાક બનાવવાની આ પ્રક્રિયા જે છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક પણ જ્યારે મુખમાં લઈએ છીએ ત્યારે મુખમાં જે લાળ છે એ લાળ રસમાં રહેલા પાચક ઉત્સેચકો એ જે છે ખોરાકનું પાચન મુખમાંથી જ ચાલુ કરી દે છે. ખોરાક ધીરે ધીરે જઠરમાં જાય છે. જઠરમાં પણ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. એ હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા ખોરાકનું પાચન થતું હોય છે. તો આ રીતે ખોરાકનું પાચન થવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે અને આપણે રોજબરોજના જીવનમાં આપણી આવી પ્રક્રિયાઓ થતી હોય એવું જોવા મળે છે. જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ ઓક્સિજન છે એ ફેફસામાં રહેલા લોહી સાથે જોડાય છે અને આ જોડાવાની જે પ્રક્રિયા છે એ હિમોગ્લોબિન દ્વારા થતી હોય છે. આ જે ઓક્સિજન છે એ રુધિરના પરિભ્રમણ મારફતે શરીરના કોષો સુધી પહોંચે છે. ત્યાં ખોરાકનું દહન થાય છે અને આપણે શક્તિ મેળવતા હોઈએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિને કોરોના થાય છે ત્યારે ફેફસાની જે સપાટી હોય એ સપાટી ઉપર બેક્ટેરિયા અને વાયરસ જે છે કોરોનાના એ આવરણ બનાવી દે છે અને આવરણ બનાવતા હોવાના કારણે વ્યક્તિ ઓક્સિજન લઈ શકતો નથી અને તે ઓક્સિજન ન મળવાના કારણે તેનું મૃત્યુ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોયું આજ આપણી આસપાસ જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે તેના આપણે કેટલાક ઉદાહરણો જોયા. આ પ્રકરણમાં આગળ પણ આપણે ભણતા રહીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.